ગામમાં એક ખૂબ ગરીબ માણસ રહેતો હતો. એ સવારથી સાંજ ઘણો શ્રમ કરતો હતો, પણ એ પોતાની ગરીબીથી છૂટી નહીં શકતો હતો. એક દિવસ ગામમાં ચર્ચા ચાલી રહી હતી તો એને ખબર પડી. બીજા દિવસે સવારે એક બહુ જ જ્ઞાની અને વિદ્વાન સાધુ આવવાના છે. આ વાત સાંભળીને આ ગરીબ માણસ ખૂબ જ ખુશ થઈ ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે બસ હવે તો હું કાલે આ સાધુના દર્શન કરીશ અને એમને પ્રશ્ન પૂછીશ કે હું આટલો બધો શ્રમ કરું છું છતાં પર આટલો ગરીબ. સવાર થઈ ગઈ અને આ માણસ પોતાના પ્રશ્ન લઈને સાધુ મહારાજ પાસે ગયો. ગરીબ માણસે સાધુ મહારાજને પૂછ્યું, હું આટલો ગરીબ કેમ છું? સાધુએ કહ્યું, પણ તમે તમારા જીવનમાં ક્યારે કોઈને કંઈ નથી આપ્યું. ત્યારે ગરીબ માણસે કહ્યું કે મારા પાસે તો કાંઈ પણ નથી, હું કોઈને શું આપું? ભગવાને મને કાંઈ નથી આપ્યું. સાધુ મહારાજ કહ્યું, ભલા માણસ, ધ્યાનથી જો, તમારી પાસે ઘણું બધું છે. ભગવાને તમને ઘણું બધું આપ્યું છે. તમારા પાસે ચહેરો છે જે બધાને હસાવી શકે છે. તમારા પાસે મોઢું છે જેનાથી તમે બધાની પ્રશંસા કરી શકો છો અને ભગવાનના ભજન ગાઈ શકો છો. તમારા પાસે હૃદય છે જે બધાને સ્નેહ આપી શકે છે. તમારે પાસે આંખો છે જે બધાને દયા ભાવથી જોઈ શકે છે. તમારી પાસે શરીર છે જે બીજાની મદદ કરી શકે છે. બસ એ દિવસથી ગરીબ માણસ ધનવાન બની ગયો અને સાધુ મહારાજની આ વાત જીવનમાં ઉતારીને જીવનની સચ્ચાઈને જાણી લીધી અને બધાની મદદ કરવા લાગ્યો. ફ્રેન્ડ્સ, ભગવાને જે કંઈ પણ આપ્યું છે એનો આભાર વ્યક્ત કરો અને પોતાનું જીવન ખોટી ચિંતામાં ન વિતાવો. ફ્રેન્ડ્સ, જો તમને આ મારી આ વાર્તા ગમી ગઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને અમારા સ્ટોરી વિડિયો પસંદ છે કે પછી એન્ટરટેનમેન્ટ વિડિયોઝ ગમે છે. જરૂર જણાવજો. હા, મારા આ વિડિયો જોયા છે ને? દશેરા સ્પેશિયલ ધનથી પણ વધારે કિંમતી. આ બટનને ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.